કઈ વેક્સિન સૌથી વધારે અસરકારક છે, કોવિશિલ્ડ કે કોવેક્સિન? આપણામાંથી દરેકને આ સવાલનો જવાબ જોઈએ છે. જેમણે રસી નથી મુકાવી એમને પણ, અને જેમણે રસી મુકવી છે એમને પણ ચિંતા છે કે તેમણે મુકાવેલી રસી નવા વેરિયન્ટ સામે કેટલી અસરદાર છે. રસીના અંતિમ તારણો પ્રમાણે ઓક્સફોર્ડ દ્વારા વિકસિત કરાયેલી કોવિશિલ્ડ વધારે અસરકારક છે. જોકે વધુ એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં આવેલા નવા વેરિયન્ટ પર કોવેક્સિન વધારે અસરકારક છે. પરંતુ હવે વધુ એક રિપોર્ટ પ્રમાણે કોવિશિલ્ડ રસીના બે ડોઝ કોવેક્સિનના ડોઝની સરખામણીમાં વધારે એન્ટીબોડી બનાવે છે એવું સામે આવ્યું છે. ધ હિન્દુના રિપોર્ટમાં જણાવાયું હતું કે ભારતમાં આરોગ્ય કર્મચારીઓમાં કોરોના વાયરસ રસીકરણ પર એક અભ્યાસ અનુસાર કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝે કોવેક્સિનના બે ડોઝની સરખામણીમાં વધારે એન્ટીબોડીનું ઉત્પાદન કર્યું છે. અભ્યાસની હજુ સમીક્ષા કરવાની બાકી છે, પરંતુ તેને તબીબી વિજ્ઞાન પર અપ્રકાશિત રિપોર્ટો માટેના એક ઓનલાઈન પોર્ટલ મેટ્રિક્સિવ પર મૂકવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે કોવેક્સિનની રસી લીધા બાદ ચેપ ઓછો હતો. ધ હિન્દુના અહેવાલમાં જણાવાયું છે કે તબીબોના સમૂહ દ્વારા કરવામાં આવેલા આ અધ્યયનમાં જાણવા મળ્યું હતું કે સહભાગીઓમાંથી કોઈ પણ, કે જે બધા તબીબ પણ હતા અને રસીના બંને ડોઝ લીધા હતા, તે બીમાર નહોતા અને રસીકરણના વિવિધ સમય પર ફક્ત 6% જ પોઝિટિવ આવ્યા હતા. અભ્યાસ માટે 13 રાજ્યો અને 22 શહેરોને આવરી લઈ 515 આરોગ્ય કર્મચારીઓનું જાન્યુઆરીથી મે 2021 સુધી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. અભ્યાસમાં જાણવા મળ્યું કે કોવિશિલ્ડના એક ડોઝથી કોવેક્સિનની સરખામણીમાં લગભગ 10 ગણી એન્ટીબોડી પ્રાપ્ત થઈ, જ્યારે બીજા ડોઝે તે અંતરને થોડા અંશે ઓછું કરી દીધું. કોવિશિલ્ડથી કોવેક્સિનની સરખામણીમાં એન્ટીબોડી લગભગ 6 ગણો વધારો થયો. તેનાથી વિપરીત કોવિશિલ્ડે સારો સેરો પોઝિટિવિટી દર અને એક ડોઝ બાદ પણ મેડિયન એન્ટીબોડી ટ્રાઇટેમાં 4 ગણો વધારો દર્શાવ્યો હોવાનું અભ્યાસ લેખકોએ નોંધ્યું છે. કોરોના પોઝિટિવ આવેલા 30 આરોગ્ય કર્મચારીઓ પૈકી 3 પ્રથમ ડોઝ બાદ અને 27 બીજા ડોઝ બાદ કોરોના પોઝિટિવ આવ્યા હતા. કોવિશિલ્ડ મેળવનારામાં 5.5% જેટલામાં સંક્રમણ નોંધાયું હતું, જ્યારે કોવેક્સિનમાં આ સંખ્યા ઘટીને 2.2% થઈ ગઈ હતી. દેશમાં મોટાભાગની ઉપલબ્ધ રસી કોવિશિલ્ડ છે, જ્યારે કે લગભગ 9 વ્યક્તિઓમાંથી એકને કોવેક્સિન મળે છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ 305 પુરુષો અને 210 મહિલાઓ મળી કુલ 515 સ્વાસ્થ્ય કર્મચારીઓમાંથી 95% બંને ડોઝ બાદ સેરો પોઝિટિવિટી એટલે કે ઉચ્ચ એન્ટીબોડી જોવા મળ્યા હતા. મહત્વપૂર્ણ છે કે 515માંથી 425ને કોવિશિલ્ડ અને 90 સહભાગીને કોવેક્સિન મળી હતી, જેમાં ક્રમશઃ 98.1 અને 80% સેરો પોઝિટિવિટી જોવા મળી. કોલકાતાની જીડી હોસ્પિટલ અને ડાયાબિટીસ સંસ્થાના ડોક્ટર અને અભ્યાસ લેખકોમાંથી એક ડોક્ટર એ કે સિંઘે ધ હિન્દુને જણાવ્યું હતું કે જો એન્ટીબોડીના સ્તરમાં ઘટાડો નોંધાયો છે તો મૂલ્યાંકન માટે આવનારા મહિનાઓમાં અધ્યયન ચાલુ રહેશે. ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ અને IMA કોચી એકમના ભૂતપૂર્વ ચીફ ડોક્ટર રાજીવ જયદેવે ઇન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે અભ્યાસમાં માપવામાં આવેલા એન્ટી સ્પાઇક એન્ટીબોડીની ટકાવારી અથવા સ્તર તે પ્રાપ્તકર્તાઓને અપાયેલી સુરક્ષાની ટકાવારી તરીકે લઈ ન શકાય. ઇન્ડિયા ટુડેને અનુસાર અભ્યાસમાં જાણવા મળ્યું કે સહભાગીઓમાં જાતિ, બોડી માસ ઇન્ડેક્સ, બ્લડ ગ્રુપ અને કોઈપણ કોમોર્બિડિટીઝ સંબંધમાં કોઈ અંતર જોવા મળ્યું નહોતું. 60 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકો અથવા Type 2 ડાયાબિટીસવાળા લોકોમાં સેરો પોઝિટિવિટી દર ઘણો ઓછો હતો, જે તુલનાત્મક રીતે ઓછી એન્ટીબોડી પ્રતિક્રિયાના સંકેત આપે છે. દેશભરના ડોક્ટરોના રિપોર્ટ અનુસાર બંને રસી ઉત્કૃષ્ટ સુરક્ષા પ્રદાન કરતા જોવા મળી છે. સત્તાવાર રીતે જાહેર થતા આંકડા મુજબ ભારતમાં હાલ પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને દૈનિક નોંધાતા નવા કેસ 1 લાખ થઈ ગયા છે. રાષ્ટ્રીય રિકવરી રેટ વધીને 93.94% થયો છે. તેની સાથે જ દૈનિક પોઝિટિવિટી દર 6.34% પર પહોંચી ગયો છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં 23 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.